मुख्यमंत्री विजय रूपाणी अने नितिन पटेल नी प्रेरक उपस्थिति में 108 एम्ब्युलेंस एप्लिकेशन लोकार्पण करायु छे। आ एप्लिकेशन में शुं शुं सुविधा छे चालो ते जोईए। मुख्यमंत्री विजय रूपाणीए आपातकालीन अकस्मात जीवी घटनाओं में तत्काल आरोग्य सेवा अने मदद माटे टेक्नोलॉजी विनियोगथी 108 मोबाइल एप्लिकेशन लॉन्चिंग करावता स्पष्टपणे कह्युं कि गुजरातनो आ नवो आयाम प्लेटेनियम अवरमां अमूल्य मानव जीवन बचावानो सक्षम प्रयास बनशे। विजय रूपाणीए नायब मुख्यमंत्री नितिन पटेलनी प्रेरक उपस्थिति में 108 मोबाइल एप लॉन्चिंगनी साथ ज सागरखेड़ बंधुओं ने सारवार सुविधानी 108 बोट एम्ब्युलेंस तेमज नवी 10 108 एम्ब्युलेंस वाननो प्रजारपण कर्यो हतो। 108 मा फक्त दर्दीने आपणे एक जग्याएथी बीजी जग्याए शिफ्ट नथी करता के एक हॉस्पिटलमांथी बीजी हॉस्पिटलमां नथी लई जता। જ્યારે દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે કોઈપણ સ્થળેથી એને આપણે વાનમાં લઈએ છીએ, ત્યાં અંદર લીધા પછી તરત જ એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવે છે। 50 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી યાત્રા દર્દીઓની ઘવાયેલાઓની સેવા માટેની, માનવનું અમૂલ્ય જીવન બચાવવા માટેની આજે 585 એમ્બ્યુલન્સ સુધી આપણે પહોંચાડ્યું છે। 50 થી 585 એમ્બ્યુલન્સની જરૂરિયાતને 108ની મહત્ત્વતાને સમજીને આપણે બજેટમાં ખૂબ મોટા પ્રમાણમાં નવી એમ્બ્યુલન્સો 100 એમ્બ્યુલન્સ એક વર્ષમાં સાથે ખરીદવાનું એ બજેટની ફાળવણી કરી દીધી। એટલે 50,000 રૂપિયા ખર્ચ 48 કલાક સુધી કોઈ પણ ખાનગી સારામાં સારી હોસ્પિટલમાં પણ દર્દીને લઈ જાય ઘવાયેલાને રોડ ઉપર, તો એનો સંપૂર્ણ ખર્ચ 50,000ની મર્યાદામાં રાજ્ય સરકારે આપવાનું શરૂ કરી દીધું છે। 18 તારીખથી એનો આપણે અમલ શરૂ કર્યો છે। મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું છે કે આ 108 મોબાઈલ એપ્લિકેશનમાં 5 મોડ્યુલ છે અને તે ઇન્ટિગ્રેટેડ હોવાથી અકસ્માત, ઈજા કે અન્ય આપાતકાલમાં વાતચીત, પેપર વર્કનો તેમજ સારવાર સ્થળ સુધી પહોંચાડવાનો જે સમય થાય છે તે નિવારી શકાશે, એટલે કે વધુ સમય છે તે ઘટાડી શકાશે। વિજય રૂપાણીએ આ રાજ્યના દરેક નાગરિકને આ 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરી લેવાની હાર્દભરી અપીલ કરતા ઉમેર્યું કે ઇમરજન્સીના સમયે આખી મેડિકલ સેવાઓ નાગરિકોની મુઠ્ઠીમાં હોય તેવી નેમ આ લોક ઉપયોગી એપ્લિકેશનની છે। માનવ જીવનની મૂલ્યને ધ્યાનમાં રાખીને એક એક વ્યક્તિની જિંદગી કેમ બચે એ માટે સરકારે આયામ અને આયોજન વ્યાપક સ્વરૂપે કર્યું। આજે 5 એપ આપણે લોન્ચ કરીએ છીએ। આ બધી વસ્તુ ઇન્ટિગ્રેટેડ છે કે 108ની એપ બધા પ્રજાજન, આજે હું અપીલ કરું છું મીડિયાના મારફત કે ગુજરાતની તમામ પ્રજા આ એપને ડાઉનલોડ કરે। આનું મૂલ્ય જે તે ઇમરજન્સીને સમયે કામ લાગશે, અત્યારે નહીં સમજાય, પણ એપ ડાઉનલોડ કરી હશે તો એના અનેક લાભ તમને ત્યારે દેખાશે। તેમણે સાથે એ પણ જણાવ્યું કે રાજ્યની 4,000 હોસ્પિટલ આ એપ્લિકેશન સાથે ઇન્ટરલિંક્ડ હોવાથી ઘટના સ્થળની નજીકના સ્થળની સરકારી અને ખાનગી સારવાર સુવિધા, બ્લડ બેંક જેવી આવશ્યક સેવાઓની યાદી તરત જ ઉપલબ્ધ થવાથી યોગ્ય નિર્ણય લઈ સારવાર માટેની વ્યવસ્થા કરવામાં અગ્રતા રહેશે। મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને મેડિકલ હિસ્ટ્રી પણ સ્માર્ટફોનમાં ડેટા રૂપે ઉપલબ્ધ બનાવી પેપરલેસ હેલ્થ ફેસિલિટીની નેમ દર્શાવી છે। મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે એ પણ ઉમેર્યું કે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં તેમણે જનસેવાની ઉદાત્ત ભાવનાથી 2007માં શરૂ કરેલી 108 સેવામાં અસરકારે સમયાનુકાલ ટેકનોલોજી અને સાથે જ અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આજે આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ અને માનવીની અમૂલ્ય જિંદગીને બચાવી લેવા માટે હોલિસ્ટિક એપ્રોચથી આયોજનોનો વ્યાપક સ્વરૂપ તેમણે વિસ્તાર્યો છે। અને વિજય રૂપાણીએ એ પણ જણાવ્યું કે રાજ્યમાં પ્રતિવર્ષ 7 થી 8 હજાર લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે, આંકડો ઘટાડી શકાય તેવા હેતુ સાથે, તેવા ભાવ સાથે 108 સેવામાં ટેકનોલોજીના ઉપયોગ સહિતના નવા આયામો જોડવામાં આવ્યા છે। એમાં નજીકમાં કઈ હોસ્પિટલ છે? 4,000 હોસ્પિટલ ઇન્ટરલિંક થઈ છે। ગુજરાતની 4,000 હોસ્પિટલો આ એપમાં ઇન્વોલ્વ છે। તમે લિસ્ટ ખોલશો તો 4,000 હોસ્પિટલનું લિસ્ટ આવશે એપમાં, અને એમાં નજીકમાં કઈ હોસ્પિટલ છે અને ત્યાં ઝડપથી પહોંચાડીએ
હમણાં નીતિનભાઈએ જ્યારે જાહેરાત કરી 50,000ની ત્યારે એમને કીધું હતું કે દર વર્ષે 7,000 લોકો એક્સિડન્ટમાં ગુજરી જાય છે. 7,000માંથી એ આંકડો નીચો આવે તો આ બધું વસૂલ છે. એટલા માટે કે લોકોના જીવની કિંમત એ બહુ અમૂલ્ય છે. ભારતમાં તો આવી આ પહેલી એપ લોન્ચ થાય છે આપણી, પણ વિશ્વના ઘણા દેશોમાં પણ આ એપ નથી કે આ પ્રકારની ઇન્ટિગ્રેટેડ વ્યવસ્થા. અને એને કારણે આ ટેકનોલોજીના ઉપયોગથી આને વધુ ફાસ્ટેસ્ટ કેમ કરી શકીએ આપણે, વધુ ને વધુ ઝડપી કેમ કરી શકીએ, એ દિશાનો આ એક પ્રયત્ન છે. અને આપણી ઈચ્છા એવી પણ છે કે ગુજરાતમાં તમામ લોકોની મેડિકલ હિસ્ટ્રી એને પણ આપણે આ સ્માર્ટફોનમાં લઈ લેવી છે. પછી કાગળિયાની જરૂર નહીં, ગમે ત્યારે પેશન્ટ દાખલ થાય તો આને ડાયાબિટીસ છે કે નહીં, અને કેની એલર્જી છે, આનું બીપી શું છે, આનું કયું બ્લડ ગ્રુપ છે, આ બધી વસ્તુ ઓટોમેટિક એની એપમાંથી જ નીકળે. એક એવો નંબર જ્યાં કોલ કરવાથી ઉગે છે આશાનો સોનેરી સૂરજ, એક એવી આશીર્વાદ સ્વરૂપ સેવા જેનાથી મળે છે નવજીવન, એક એવી સુવિધા જેથી કપરી પરિસ્થિતિ પણ બની જાય છે રાહતનો એક હુફાળો અનુભવ. 108 ગુજરાતના લોકોની સેવામાં સમર્પિત અથાગ, અડગ અને અગ્રેસર એવી ગુજરાત સરકારની 108 ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસ. શહેર હોય કે ગામ, રણ હોય કે જંગલ, સુવાવડ, હાર્ટ એટેક, માર્ગ અકસ્માત કે સાપ કરડ્યો હોય, કોઈ પણ પ્રકારની ઇમરજન્સીના સમયે પડખે ઊભી છે આ 108ની સેવા, જે માત્ર એક હેલ્પલાઇન નથી, આજે ગુજરાતની લાઇફલાઇન પુરવાર થઈ છે. વર્ષ 2007માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની વિનામૂલ્યે અવિરત સેવા. ત્યારથી લઈને આજ દિન સુધી 4 કરોડથી વધુ મદદ માટેના કોલ્સ, 87 લાખથી વધુ ઇમરજન્સી કેસીસ, 7 લાખથી વધુ નાગરિકોને જીવનદાન, 585 એમ્બ્યુલન્સ સાથે પ્રતિદિન 3,000 ઉપરાંત સરેરાશ ઇમરજન્સી ડિસ્પેચ, પળવારના વિલંબ વગર દરેક જીવનનું મૂલ્ય સમજી છેલ્લા દસકાથી કાર્યરત આ સેવા હવે નવીન સ્વરૂપે ગુજરાતના પ્રજાજનને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગુજરાતના લોકોને વધુ સરળ અને અસરકારક રીતે સેવા પ્રદાન કરવાના હેતુથી સૌ નાગરિકોને કોઈપણ ભેદભાવ વગર વૈશ્વિક ધોરણોની ઇમરજન્સી સેવાઓ આપવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરણાથી હવે તૈયાર કરવામાં આવી છે 108ની અદ્યતન મોબાઈલ એપ્લિકેશન, જે સાથે ભારતમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં એમ ગવર્નન્સનો ઉપયોગ કરતું ગુજરાત બનશે પ્રથમ રાજ્ય. સિટીઝન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, પાયલટ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તથા હોસ્પિટલ એમ 5 વિવિધ મોડ્યુલ્સથી સુસજ્જ છે આ એપ. આ સાથે ગૂગલના માધ્યમથી કોલ કરનારનું ચોક્કસ સ્થળ તરત જ મળી રહેશે અને વાતચીતમાં વ્યતીત થતા સમયનો બચાવ થશે. એમ્બ્યુલન્સમાં તેના પાયલટ પાસે રહેલ સ્માર્ટફોનથી નેવિગેશન દ્વારા બનાવના સ્થળ ઉપર ઝડપથી પહોંચી શકાશે. કોલ કરનાર વ્યક્તિ આવી રહેલી એમ્બ્યુલન્સની રિયલ ટાઈમ માહિતી મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકશે. ઘટના સ્થળની નજીકમાં આવેલ હોસ્પિટલ અને બ્લડ બેંક ખાતે ઉપલબ્ધ સુવિધાની જાણકારી મેળવી શકાશે. ચાલુ એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડ તૈયાર થશે. એમ્બ્યુલન્સમાં રહેલા પેશન્ટ અને તેની સારવારની આગોતરી માહિતી હોસ્પિટલને મળશે તથા એમ્બ્યુલન્સ આવતાની સાથે જ જરૂરી પૂર્વ તૈયારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવાથી સારવારનું સાતત્ય જળવાશે. સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાત રાજ્યની તમામ સરકારી તથા કેટલીક ખાનગી હોસ્પિટલો મળીને 4,000 ઉપરાંત હોસ્પિટલ્સનું 108 ગુજરાત એપ મારફતે થશે સીધું જોડાણ. ગુજરાતની સરકારે નક્કી કર્યું છે કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વધુ પરફેક્ટ સેવા કેમ બને, અને એ ઉદાહરણ છે 108ની નવી આખી વ્યવસ્થા, નવી એપ કે જેમાં જે ટાઈમ બગડે છે, ફોન કરે ક્યાં છો, કેવી રીતે આવવાનું, સરનામું લખાવવું 5 મિનિટ બગડે છે, એને બદલે ટોટલ મેપિંગથી ફોન ખાલી કરનારે નામ લખાવવાનું છે, બીજી સેકન્ડથી એ આખી ટેકનોલોજીની મદદથી ક્યાં પહોંચવાનું છે
એ નેવિગેશનથી 108 પહોંચશે. આજુબાજુની કેટલી હોસ્પિટલો છે એ પણ એપમાં આવશે, ક્યાં જવું છે નક્કી કરે, ઝડપથી પહોંચાડશે, હોસ્પિટલ પણ તૈયાર રહેશે, બ્લડ બેન્કો પણ બધી એપ સાથે જોડાયેલી હશે. આ વ્યવસ્થાથી કોઈ પણ માણસને ઇમરજન્સી ગોલ્ડન અવર પ્લેટિનિયમ અવર્સ અમે આપવા માગીએ છીએ, જેથી કરીને 108માં જરાર માણસને વહેલામાં વહેલી તકે સારવાર રિપોર્ટ સાથે પરફેક્ટલી અમે કરવા માગીએ છીએ. આ 108ની એપ આવનારા દિવસોમાં વધુ મદદરૂપ બનશે. ભારતમાં પહેલું ગુજરાત રાજ્ય છે કે જેને આખી આ વ્યવસ્થા કરી છે. મને વિશ્વાસ છે કે ખૂબ લોકોને આપણે મદદરૂપ થશું, જાન બચાવીશું, સમયસર સારવાર આપીશું. આ પ્રકારની આ એપ બની છે. 108નું આખું જે કઠવાડા પાસેનું ઇમરજન્સી સેન્ટર છે એ સતત 24 કલાક કાર્યરત રહે છે, ત્યારે સ્વાભાવિક છે કે આવી સુંદર સેવાને ટેકનોલોજીનો પણ જો લાભ મળે તો વધુ ઝડપથી દર્દીઓને આપણે સેવા આપી શકીએ. એટલે હવે અમે 108ની એક એપ વિકસાવી છે. આ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ દર્દીઓને વધુ અમૂલ્ય સેવા આપવા માટે, વધુ ઝડપી સરળતાથી ને સમયસર સેવા આપવા માટે અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. અને મને વિશ્વાસ છે કે આ અમારી જે 108 એપનું જે લોન્ચિંગ થશે એ નાગરિકો પણ પોતાના મોબાઈલમાં એ એપ મૂકી શકશે, એટલે એના દ્વારા એ પણ જોઈ શકશે કે કયા પ્રકારની કામગીરી ક્યાં અત્યારે ચાલી રહી છે. એટલે આ પ્રજાલક્ષી અમારી સરકાર છે, અમારો આરોગ્ય વિભાગ છે, અને અમારી 108ની જે સર્વિસ છે એ સર્વિસ હવે આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી દર્દીઓને, ઘવાયેલાઓને કે જેમને જરૂર હોય એમને વહેલામાં વહેલી તકે અમે સારામાં સારી હોસ્પિટલમાં ઝડપથી પહોંચાડીશું, જેથી વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકીએ. આ એપની આવી અનેક સુવિધાઓથી કટોકટીના સમયે લાંબી લાગતી એક એક પળમાં ટેકનોલોજીના માધ્યમથી મળી રહેશે સચોટ માહિતી, વિશ્વાસ અને મદદ. આમ આવનાર સમયમાં પણ 108 સેવાને ઉત્તરોત્તર વધુ જનઉપયોગી બનાવવા કટિબદ્ધ છે ગુજરાતની સંવેદનશીલ સરકાર. 108 મોબાઈલ એપ, આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે